नमस्कार दर्शक मित्रों, महामंथन में आपनु स्वागत छे। राज्य में कायदो अने व्यवस्था की स्थिति बगड़े नहीं अने राज्य की शांति बनी रहे ते माटे सरकार अनेक प्रयासों करती होय छे। राज्य में वधी रहेला जमीन पचावी पाड़वाना केस होय के पछी होय असामाजिक तत्वों आतंकना किस्सा, सरकारे तमाम ने कंट्रोल करवा माटे खास कायदा की जोगवाई करी छे। भूमाफियाओं वधता आतंक ने अटकाववा माटे सरकारे लैंड ग्रेबिंग एक्ट की अमलवारी तो करी दीधी छे, तो बीजी तरफ भूमाफियाओ अने जमीन दलालो कायदा ने जाने नेवे मुकी रहा छे। वात मात्र एक शहर नी नहीं परंतु राज्यना नेताओ अने वगदार व्यक्तिओ नी छे, जे नाना माणस ने परेशान करी रहा छे। आ वगदार व्यक्तिओ अने कहेवाता नेताओ जमीन होय, घर होय के पछी होय कोई अस्थायी मिलकत, तमाम मिलकतो पर बिन अधिकृत हक जमावी रहा छे। क्यांक जे ते व्यक्ति ने धाक धमकी अपाई छे तो क्यांक जीवलेण हुमला पण कराय छे अने क्यारेक आवा लोकोने दबावानो प्रयास पण थाय छे। त्यारे सवाल ए छे कि जे व्यक्ति अने तेनी पेढ़ी आखी जिंदगी मेहनत करती होय अने उपज पैदा करती होय तेनी जमीन पर केवी रीते हक दावा करी देवामां आवे छे, खेडूत होय, व्यापारी होय के पछी कोई सामाजिक व्यक्ति होय, तेने नेताओ केवी रीते परेशान करे छे, आखरे खेडूतोने भूमाफियाओथी मुक्ति क्यारे मळशे, नेताओ पर लैंड ग्रेबिंगना कायदानी सख्ताई क्यारे थशे, खेडूतोनी जमीन पर भूमाफियाओनुं राज दूर क्यारे थशे, आ सहितना सवालो पर छे આજનું મહામંથન મારી સાથે। ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે એ બનાવવો પડ્યો। હું એની પણ પ્રશંસા કરું છું કે એમની સંવેદનશીલ સરકારની જે છાપ છે એને યથાયોગ્ય કાયદો ઘડ્યો છે। કેટલીક ત્રુટીઓ છે જે અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહી છે, પણ લેન્ડ ગ્રેબિંગ માટે કાયદો બનાવવો પડ્યો એ બતાવે છે કે આપણા ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગના કિસ્સા કેટલા બધા વધ્યા છે કે સરકારે એના પર ખાસ કાયદો બનાવવો પડે। અને હવે કાયદો બનાવ્યો છે તો દાખલો બેસે એવું કામ કરો કે આ લેન્ડ ગ્રેબિંગ બંધ થાય અને જેણે લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય એને એવી સજા આપો કે બીજા 10 લોકો છે એ પણ કાપી જાય, કે આ કાયદામાં જબરજસ્ત સજા છે અને સરકાર એના માટે મથી રહી છે, એ દાખલો બેસાડવાની જરૂર છે। સરકારે કાયદો તો બનાવ્યો પણ જે લોકો માફિયાગીરી કરે છે એને હું કહું છું કે તમારે કુદરતના ખોફથી ડરવાની જરૂર છે। કોઈનું લઈ લેવાની વૃત્તિ આપણી નથી, આપણા સંસ્કાર નથી, આપણી સંસ્કૃતિ પણ નથી। જ્યારે ઈશ્વરના દરબારમાં જશો ત્યારે તમારે જવાબ આપવો પડશે। અને હું એવું માનું છું કે આવા લોકોને નરકમાં પણ જગ્યા મળવાની નથી। આવા કેટલાક કિસ્સાઓનું દર છે જે હું આજે આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું। જે કિસ્સા પરથી આજ નહીં આ મહામંથની ડિબેટ આપણે કરી રહ્યા છીએ, પોરબંદરનો કિસ્સો છે। ભાજપના નેતા આ આપઘાત કરનારાના દીકરાને એક દિવસ પહેલા એવું કહે છે, ભાજપના નેતા છે એવું કહે છે કે તારા બાપુજીએ 1.5 વર્ષ પહેલા આપઘાત કર્યો આ જ જમીનના કિસ્સામાં, અને તે મારી સામે પોલીસ ફરિયાદ કરી પણ તે મારું બગાડી શું લીધું, આવું ઓન રેકોર્ડ કહેવાયું છે। અને પછી એ બીજા દિવસે એ બાપાએ જે જમીન માટે આપઘાત કર્યો હતો એ જ જમીન માટે દીકરાએ પણ 1.5 વર્ષ પછી આપઘાત કરી લીધો। અને આજે આ સમાચાર તમે વાંચ્યા હશે, જોયા હશે, એ ખેડૂત પુત્રએ પણ મોતને વાલું કરી લીધું, જેના કારણે આજે આપણે અહીંયા મહામંથન કરી રહ્યા છીએ। હું ચિંતા એટલે કરું છું કે આ સત્તાના નશામાં ધૂત જે નેતાઓ છે એમના ચરિત્રની વાત કરું છું, હું ચિંતા પણ કરું છું ને એના ચરિત્રની વાત પણ કરું છું। 2 વર્ષ પહેલા બાપાએ આપઘાત કર્યો અને જે ભાજપના નેતાનું કશું ન થયું એ પાછો પડકારે પણ છે કે 1.5 વર્ષ પહેલા તે મારી સામે કેસ કર્યો હતો પણ મારું થયું શું, હું તો હજી ત્યાંનો ત્યાં જ છું, અને તારું હું જે તારું બગાડી શકીશ પણ આ જે આખી વ્યવસ્થા છે એ મારું કંઈ નહીં બગાડી શકે, એવો પડકાર એ નેતાએ ફેંક્યો પેલા દીકરાને, એટલે એના કારણે એને આપઘાત કરી લીધો। હું એવું માનું છું કે ગુજરાત માટે આ લાંછનરૂપ કિસ્સો છે। મહાત્મા ગાંધીની પુણ્યભૂમિને તમે લજવી છે અને એવું કામ કર્યું છે કે મહાત્મા ગાંધીની જમીન પર 2 લોકોએ એક જમીનના ટુકડા માટે આપઘાત કરવો પડે, આ ખૂબ જ શરમજનક વાત છે। એક ખેડૂતનો આપઘાત એમેય આપણા માટે રાષ્ટ્રીય શરમનો વિષય તો છે જ, પણ જ્યારે વચ્ચે કાયદો આવે છે, જ્યારે વ્યવસ્થા આવે છે, જ્યારે પોલીસ આવે છે, જ્યારે સરકાર આવે છે, ત્યારે સૌથી વધારે શરમનો વિષય આ બને છે। રાષ્ટ્ર માને ના માને પણ આપણે 100% એ માનવું જોઈએ કે આ ખરેખર શરમનો વિષય છે। ભૂમાફિયાઓથી પરેશાન આવા લોકો માટે કોઈ બોલતું નથી, આવી જમીનો પચાવી પાડવાવાળાની સામે કોઈ લાલ આંખ પણ કરતું નથી, બધા પોતપોતાના હિત જોવે છે। તમે એની જમીન લઈ લો છો, રોજીરોટી લઈ લો છો,
અને તમે વગદેર નેતા છો તો એ મજૂરી કરીને પેટી ઉડતો માણસ જાય ક્યાં, એ કે કોને? પોલીસ નેતાની છે એટલે નેતાની સામે તપાસ કેવી રીતે થાય? અને કોઈ વગદાર માણસ હોય તો પૈસા આપીને એની તપાસ રોકાવી દે તો એ પીડિત માણસ ક્યાં જાય? અને એને શું કામ ગળે ફાંસો ખાવો પડે? ગળે ફાંસો તો એને ખાવો પડે કે જેના બાપ દાદાની મિલકત જેને પચાવી પાડી છે, એવા માણસે ગળે ફાંસો ખાવો જોઈએ કે જે પેલા માણસે જે મધ્યમ વર્ગનો માણસ છે, ગરીબ માણસ છે, જેણે જિંદગી આખી કમાણી કરી છે, પરસેવો પાડ્યો છે અને પછી કંઈક કમાયો છે, એ વસ્તુ એ મિલકત તમે પચાવી પાડી છે તો એવા લોકોએ આપઘાત કરવો પડે. પણ અહીંયા સ્થિતિ ઉલટી છે, આવા બે લોકોએ આપઘાત કરવો પડ્યો. જમીન, દુકાન, મકાન, ઓફિસ પચાવી પાડનારા લોકોથી આજે ગુજરાતનો મધ્યમ વર્ગ પરેશાન છે. એ પોલીસ પાસે જાય, કલેક્ટર પાસે જાય, મંત્રી પાસે જાય, મુખ્યમંત્રીના દરબાર સુધી પહોંચી જાય, પણ આવા વગદારોને પકડે કોણ? એ સૌથી મોટો સવાલ છે ને, એટલે આજે હું બોલી રહ્યો છું. આ જે કાયદો બન્યો એ એવું કહે છે કે જ્યારે કોઈની પર જમીન, મકાન, દુકાન કે પ્લોટ પચાવી પાડવાની ફરિયાદ થાય ત્યારે એ જેની પર આ ફરિયાદ થઈ છે એટલે જે આરોપી છે, જે ભૂમાફિયા છે, એને સાબિત કરવાનું છે કે એણે કોઈની મિલકત પચાવી નથી પાડી. પણ હું આજે ખુલ્લેઆમ કહું છું કે આ સત્તા જો કલેક્ટરને છે તો કેટલા કલેક્ટરે એ ધારાસભ્ય, મંત્રી કે કોઈ જે રાજકીય પક્ષ એના નેતાને બોલાવીને એની ચેમ્બરમાં બોલાવીને કીધું કે તમારી સામે ભૂમાફિયાની ફરિયાદ થઈ છે, તમે ભૂમાફિયા છો, તમે તમારી જાતને સાબિત કરો કે તમે ભૂમાફિયા નથી. હું એવું પ્રિસાઇઝલી કહું છું અને હું ખુલ્લેઆમ કહું છું કે એવા કેટલા કિસ્સા છે. આ ગુજરાતના એવા કેટલા કલેક્ટર છે કે જેણે એવા વગદાર લોકોને એની કેબિનમાં બોલાવીને કીધું કે તમારી સામે ફરિયાદ થઈ છે, તમારી સામે ફરિયાદ થઈ છે, તમે પુરવાર કરો કે તમે આરોપી નથી અને આજે ફરિયાદ છે એ ખોટી છે. પણ એવું નહીં થયું, એનો ડેટા પણ નહીં મળે. સરકારે આંકડા જાહેર કર્યા કે અત્યાર સુધી અમારી પાસે 7,000 અરજી આવી. આ કાયદો બન્યો છે એટલે અમલ થયો છે 16 ડિસેમ્બર 2020 દિવસે. આ જ્યારે એક વર્ષ થશે ત્યારે પણ આપણે મહામંથન કરીશું. આવા જે લોકો છે, જે આવી મિલકતો જેની પચાવી પાડી છે, જે ભૂમાફિયાઓ છે, એના જે પીડિત લોકો છે, એના માટે આપણે બોલીશું અને એની પણ એક મહામંથન કરીશું જ્યારે આ કાયદાને એક વર્ષ થશે. પણ હમણાં બે દિવસ પહેલા સરકારે આંકડા આપ્યા કે 7,000 અરજીઓ અમારી પાસે આવી ને 4,500 અરજીઓનો અમે નિકાલ કરી દીધો. આ સરકારી આંકડો છે. પણ મારો સવાલ એ છે કે એ 4,500 લોકોમાંથી ન્યાય કેટલા લોકોને મળ્યો? તમે તો અરજી એમ કહીને પણ ઉડાડી શકો. એક મહામંથનમાં હું બોલ્યો હતો, કોંગ્રેસના નેતાએ એક ગરીબની જમીન પચાવી પાડી હતી. અગાઉનો કેસ હતો એના બાપુજીની ખોટી સહી પર એને જમીન પચાવી પાડી હતી. મામલો કોર્ટમાં ચાલતો હતો અને કલેક્ટર અને પોલીસે કહી દીધું કે આ કેસ એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં નહીં ચાલે, કારણ કે તમારી જૂની પડતર કોઈ એક અરજી પડી છે જે કોર્ટમાં ચાલે છે ને એટલે નહીં ચાલે. એટલે હું સવાલ કરું છું કે આ 4,500 લોકોમાંથી ન્યાય કેટલાને મળ્યો? એ સૌથી મોટો સવાલ છે. તમે તો અરજી એમ કરીને પણ ઉડાડી દીધી હશે કે તારો કોઈ કોર્ટમાં કેસ ચાલે છે. આ જે સબજ્યુડાઇઝ મેટર છે, જેને અંગ્રેજીમાં એવું કહે છે કે કોર્ટના વિવેકાને આધીન છે અને એના કારણે આ તારો કેસ ના ચાલી શકે, એવા 4,500 માંથી કેટલા હશે? કારણ કે તમે એવું કીધું કે અમે નિકાલ કરી દીધો, તો નિકાલ કરી દીધામાં બે વાત આવે, કા તમે કોઈને જવાબદાર ઠેરવ્યા હશે અને કા તમે જે ફરિયાદ કરનારો છે એને જવાબદાર ઠેરવ્યો હશે કે તારી આ જે ફરિયાદ છે ને એ ખોટી છે. આ સરકારના આંકડા છે અને એટલે હું ચેલેન્જ કરી રહ્યો છું. ભાજપના સત્તાધીશોને હું કહું છું કે આ બધી તમારા ઘર સુધી પહોંચી ગઈ છે. હું એક ભાજપના નેતા સાથે આજે વાત કરતો હતો, અમદાવાદના છે, શહેરના છે, આખી જિંદગી એને ભાજપ માટે ઘસી નાખી. એ પોતે કાર્યકર છે, ક્યારેય પડદા પર નહીં આવે, અમારા ટીવીના કેમેરામાં તમે ક્યારેય નહીં જોયા હોય. પણ આ વિષયની એક ચર્ચા મિત્ર સાથે કરતો તો મને એક નંબર મળ્યો, મેં આજે એમની સાથે વાત કરી. અમદાવાદની એક જમીન એ ભૂમાફિયાઓએ પચાવી પાડી છે. ભાજપના જ આ કાર્યકર અને નેતા છે. કેટલીક વિધાનસભા બેઠકોમાં એનો સેન્સ પણ લેવાય છે કે કોને ટિકિટ આપવી, એ કક્ષાનો આ માણસ છે અને 4 વર્ષથી ભટકી રહ્યો છે. કોઈને એટલે કિશનસિંહ જે ભાજપના નેતા આવે છે એમને નામ નંબર જોઈતા હોય તો આપીશ. એ કલેક્ટર સુધી પહોંચ્યા, ડીસીપી સુધી પહોંચ્યા, સરકારના મંત્રીઓ સુધી પહોંચ્યા, ભાજપના સંગઠનના હોદ્દેદારો સુધી પહોંચ્યા. હાઈકોર્ટે 3 વાર કીધું કે જમીન ખાલી કરો. સાહેબ, આજની તારીખે આ કિસ્સાનો કોઈ નિવેડો આવતો નથી. તમે એ માણસ એવું કહી રહ્યો છે કે હું કોઈની જોડે સેટલ નથી કરવાનો, મને ન્યાયમાં વિશ્વાસ છે, હું કરવાનો છું, પણ હું એવા એક પણ ભૂમાફિયાને સરેન્ડર નહીં થઉં, સમજ્યા? એટલે પોલીસવાળા છે ને એ હવે એવું કહે છે, ડીસીપી, કે આમાં હું કંઈ નહીં કરી શકું, એમ મારા હાથ બંધાયેલા છે. અને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી એવું કહે છે કે પેલા ભૂમાફિયા સાથે તમે સમાધાન કરી લો તો આ તમારું જે છે એ કેસ છે એ પતી જાય અને અમે બધા પણ છૂટીએ. આ ખૂબ ઉપરથી દબાણ છે, આ ક્યાં હદની વાત છે? એટલે હું આ તમામ ભાજપના નેતાઓને
आ किस्सो याद करू छु, तमारी सरकार छे, सत्ता छे, तमे धारो ए करी शको, पर तमे कोई साचा मानस ने न्याय नथी अपावी शकता, एनो आ किस्सो छे। ज्यां ज्यां सरकारनुं सीधुं नियंत्रण छे एवा पोलीस अने महेसूल विभागमां भूमाफियाओनी साठगांठ छे, संबंध राखता होय छे। लेन्ड ग्रेबिंग एक्टनो जे भूमाफियाओ पासेथी तोड़ करवानो कायदो आ ना बनी जाय એ જોવાની સરકારની જવાબદારી છે, કારણ કે જેની જમીન પચાવી પાડી છે એ તો બચારો પોલીસને કંઈક આપતો હોય ને, મહેસૂલમાં કંઈક કોકને આપતો હોય ને, કોર્ટમાં કેસ જાય તો એ બચારો કોર્ટમાં ખર્ચ કરતો હોય, પરંતુ સરકારમાં બેઠેલા એવા લોકો જેની સાંઠગાંઠ આવા ભૂમાફિયાઓ પાસે છે એનો તોડ પણ કરતા હશે, અને એના કારણે જ આવા કેટલાક કિસ્સાઓમાં જે માણસની પોતાની મિલકત છે એમાં ન્યાય પણ નથી મળતો। અને છેલ્લે એક વાત કહું છું, અને એ સાચી જ હશે અને કદાચ ખોટો સાબિત થઉ તો મને ગર્વ પણ થશે કે ચૂંટણી જ્યારે આવે ત્યારે આ ભૂમાફિયાઓ 50 લાખનું ફંડ ભાજપને આપતા હશે અને 25 લાખ કોંગ્રેસને આપતા હશે, અને એના કારણે જ આવા કોઈ લોકો માટે આજનો એક પણ નેતા રસ્તા પર નથી ઉતરતો, આવા એક પણ ગરીબ માટે થઈને કોઈ નેતા નથી લડતો। અને એટલા માટે હું કહું છું કે જો આ જે સાજ છે એમને સંભળાઈ જાય કે ગુજરાતના ભોળા લોકોને જે પરેશાન કરે છે એવા લોકોને દંડીએ, અને જે ભોળા લોકો છે જેની પોતાની મિલકત છે, કમાણીનો પૈસો છે, એને ન્યાય અપાવી શકીએ તો હું એવું માનું છું કે આપણું ગુજરાતમાં રહેવું સૌથી વધારે ચરિતાર્થ થશે। એટલે જ આજનો સબ્જેક્ટ છે ખેડૂતનો આપઘાત, ભૂમાફિયાઓથી મુક્તિ ક્યારે। આપણી સાથે 5 મહાનુભાવો છે, કિશનસિંહ છે ભાજપના નેતા છે, યુવરાજસિંહ રાણા છે કોંગ્રેસના નેતા છે, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે, આ કાયદામાં કેટલીક ત્રુટીઓ પણ છે અને કેટલીક સારી વાતો પણ હશે, ત્યાંથી પેલું જે છે ને એમ ગોળાય ફરીને કેવી રીતે આ ભૂમાફિયાઓ લાભ લઈ જતા હશે એની વાત કરશે। ગાભુભાઈ પટેલ છે, કિસાન સંઘના નેતા છે, આજે કિસાનને પણ કોઈ ખેડૂતને પણ બેસાડી શકતા હતા પણ એવા કિસ્સાને શોધવામાં ખૂબ ઓછો સમય હતો એટલે ગાભુભાઈને આજે બેસાડ્યા છે। અને આરએલ સંઘાણી સાહેબ છે, રિટાયર્ડ DYSP છે, ન્યાય માટે મતતા હોય છે અને એટલા માટે કેટલાક કિસ્સાઓના એ પણ જાણકાર છે એટલે આજે એમને વડોદરાથી ખાસ બેસાડ્યા છે। કિશનસિંહ, હું તમને સૌથી પહેલો સવાલ પૂછું છું કે પોરબંદરમાં મહાત્મા ગાંધીની પુણ્યભૂમિમાં બે ખેડૂતે એ આપઘાત કરવો પડે અને પોલીસ કે કલેક્ટર કે લોકો કે આ જે લોકો છે એને તો જમીન ખરીદેલી છે અને એનો દસ્તાવેજ છે અને 1.5 વર્ષ પહેલા બાપુજી જાય અને જ્યારે દીકરો જે છે એ લડતા લડતા એ થાકી જાય ને એને ગળે ફાંસો ખાવો પડે, તો તમે એવું માનો છો કે આ સરકાર અને સિસ્ટમ સામે સૌથી મોટો શરમજનક કિસ્સો છે? ગુડ ઇવનિંગ હેમંતભાઈ, જ્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વાત આવે છે, રેવન્યુની વાત આવે છે, રેવન્યુના જૂના કાયદાઓ અને સમય અનુસાર જે કાયદાઓમાં ફેરબદલ થયા, ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ, જમીન માલિકો, જમીન ખરીદનારાઓ, જમીન વેચનારાઓ, જરૂરિયાત સમયે જમીન પર લોન લેનારાઓ, સમયસર ચૂકવી ના શકનારાઓ, ઘણા બધા જે પ્રશ્નો મહેસૂલી છે એને આ ચર્ચામાં સમજવા એટલા જ જરૂરી છે જેટલી જરૂરી આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની વાત કરીએ છીએ। સૌ પ્રથમ તો આ કાયદો લાવવાની જરૂર એટલા માટે પડી કે જ્યારે જ્યારે સરકાર સામે ગ્રામીણ વિસ્તારમાંથી ખેડૂતોની માથાભારે તત્વો જે ભય, હિંસા, છેતરપિંડી, ખોટા પાવર ઓફ એટર્ની સહિત બનાવટી દસ્તાવેજો ઊભા કરવા, અભણ ખેડૂતોને અંગૂઠા મરાવી લેવા, સહીઓ કરાવી દેવી, આ બધી વ્યાપક ફરિયાદો આપણા ગુજરાતમાં પણ ઉઠી, દેશભરમાં એટલે આ ઉઠી હતી, પણ આ શરમજનક વાત છે કે શરમજનક ચોક્કસ પણ, અને ગુજરાત પોરબંદરમાં થયેલી ઘટના કે ગુજરાતમાં ક્યાંય પણ ખેડૂત સાથે થયેલી છેતરપિંડી, હિંસા, જબરદસ્તી કે કોઈ પણ પાવરનો એ પોલીસ દ્વારા, નેતાઓ દ્વારા કે કોઈ પણ પ્રકારના પૈસા દ્વારા ઉપયોગમાં લેવાતો પાવર કે ધમકી આ ગુજરાતમાં, નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં, વિજયભાઈ રૂપાણીની સરકારમાં અનએક્સેપ્ટેબલ। એટલે આપના પ્રશ્નનો જવાબ એ કે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મારું માનવું છે અનએક્સેપ્ટેબલ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તો તમે અહીંયા ટીવી ડિબેટમાં કહી દો છો પણ જિલ્લામાં તમે જિલ્લામાં હવે સાંભળો, હવે સાંભળો ભાઈ, હેમંતભાઈ હેમંતભાઈ, 6884 ટોટલ અરજીઓ, ટોટલ અરજી આવી 45, 4489 અરજીઓમાં તપાસપૂર્ણ 1178, આખા દેશના ઇતિહાસમાં ક્યાંય નહીં બની હોય 1178 ભૂમાફિયાઓ ભૂગર્ભમાં એમની સામે
એક્શન લેવાયા. ના 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 છૂટ ભૈયા દલાલો જેલમાં ગયા. 190 ના 190 ચાર્જ ખરેખર બચાવનો વિષય નથી. નહીં બચાવ નથી કરતો. ખરેખર બચાવનો વિષય નથી. બચાવ કેમ કર્યો છું? હું ક્યાં બચાવ કરું? હું આંકડા પૂછું. આટલા ગંભીર આંકડાઓ છે. 190 જણા સામે ચાર્જશીટ દાખલ થઈ. પણ સરકારનું કામ સજા પણ નથી. કેટલાય ધારાસભ્યો સામે આમાં અરજીઓ પેન્ડિંગ હશે. સાહેબ કોણ બોલાવે મને કહેજો તમે. એક મિનિટ, આપ એક પણ ધારાસભ્યનું નામ આપ. એક દાખલો આપ્યો અમદાવાદનો. મારી પાસે આવશે તો કઈ એમની સામે. મારી પાસે આવશે તો કઈ જ. એક આપે દાખલો આપ્યો. પ્રજા અને ઘણા બધા નેતાઓ આ વાતથી જાણકાર છે. પણ આ વિષયમાં મેં તમને કીધું કે સર સબ્જેક્ટ ઓફ રેવન્યુ બહુ ક્રિટિકલ વિષય છે અને આમાં જે તે તપાસ કરતા એજન્સીઓ જ આનો સાચો જવાબ શોધી શકે. કારણ કે કયા સમયે આપ જે પોરબંદરની વાત કરો છો, મારી સહાનુભૂતિ ચોક્કસપણે, જે લોકો આ આ ભયનો ભોગ બન્યા છે, હિંસાનો ભોગ બન્યા છે, છેતરપિંડી દ્વારા, ભૂમાફિયાઓ દ્વારા મફતના ભાવે જે જમીન પચાવી પાડવામાં આવી અને ગુજરાત જે 2000 પછી વિકાસની હરણફાળ ભરી, જમીનોના ભાવ આસમાને આંબી ગયા. તમે એની આપઘાતને સવાલ નહીં કરો. હું તમે સવાલ જ કર્યો. મેં આપઘાતને સવાલ, એક વસ્તુ હું તમને કહું, હું ક્લિયર કરી દઉં. કિશનસિંહ, હું એક વાત ક્લિયર કરી દઉં કે બાપો 1.5 વર્ષ પહેલા જતો રહે એ જ જમીન માટે દીકરાને આપઘાત કરવો પડે તો એ દસ્તાવેજ 100% ખોટો હશે. હું તમને અત્યારે કહું, અહીંયા બેઠા બેઠા કહું. એ જ આપને કહું છું કે જે બનાવ આ પોરબંદરનો ટાંકી રહ્યા છો એ તપાસ કરતા એજન્સીઓનું કામ છે. ને ખોટું થયું હોય તો જે પણ હોય, ગમે તાકાત ધરાવતો હોય, એની પર એક્શન લેવા જ જોઈએ. જો એવું કહેતા હોય કે મારું કોઈ કઈ નહીં બગાડી શકે તો એ ભાન ભૂલી રહ્યા બોલ્યા છે. એ ભાન ભૂલી રેકોર્ડ આ પાસે એ ભાન ભૂલી રહ્યા છે. હું કહું છું કે ભાઈ આ જે પેલા જે આપઘાત કર્યો ને જે ભાઈએ, એના ભાઈની એક બાઇટ આપણે ત્યાં આવી છે પોરબંદરથી, એને કપાવીને રાખો. હમણાં થોડી વારમાં હું કહું ત્યારે પ્લે કરજો. જી યુવરાજસિંહ, અને યુવરાજસિંહ આજ હું તમને પણ કહું છું કે માત્ર ભાજપના નેતાઓ નથી, કોંગ્રેસના નેતાઓ પણ છે કે જે ખરેખર આવા ગરીબ અને ભોળા માણસોને એ દબાવે છે અને ભૂમાફિયાગીરી કરે છે. તો આજે તમારે પણ એક પાર્ટીએ સ્ટેન્ડ લેવું પડશે કે આવા લોકોની સામે ઝીરો ટોલરન્સ અપનાવશે પાર્ટી. બિલકુલ તમારી વાત સાથે હું સંમત છું 100%. હવે કોંગ્રેસના હોય કે ભાજપમાં હોય કે નેતા હોય કે એ કોઈ પણ હોય, વગદાર લોકો કોઈ પણ હોય, ખેડૂતોનું અથવા તો મધ્યમ ગરીબ વર્ગના કોઈ પણ માણસનું કંઈ પણ અહિત કરતા હોય તો સરકારે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આ તમારી વાત સાથે હું સંમત છું. આ મારી પાર્ટીનું પણ સ્ટેન્ડ છે, મારું વ્યક્તિગત પણ આ બાબતમાં માનવું છે. અને જે આ કિસ્સાની તમે વાત કરો છો કે જેમાં 1.5 વર્ષ પહેલા પિતા આત્મહત્યા કરે છે ને અત્યારે એનો પુત્ર આત્મહત્યા કરે છે, તો એ વાત સીધે સીધી પુરવાર કરે છે કે આમાં કંઈક ખોટું થયું છે. પરંતુ સામે વગદાર લોકો હોય એટલે કશું થઈ નથી શકતું. હવે જે લેન્ડ ગ્રેબિંગ જે એક્ટ છે 2020માં જે લઈ આવ્યા, હવે આ કાયદો અને વાસ્તવિકતા બે બિલકુલ જુદી છે. ખેડૂતોનું ચીટિંગ કેવી રીતે થાય, જે કિશનસિંહે પહેલા કીધું, અંગૂઠો કરાવી લે, એનું પાવર ઓફ એટર્ની કરાવી લે, સહીઓ કરાવી લે, બીવડાઈ ન કરાવે, કંઈક ધમકી કંઈક લાલચ આપીને કરાવે અથવા તો છેતરીને કરાવે. એટલે છેલ્લે આ જે કાયદો છે એનાથી જે ફાયદો થવાનો છે એ ભૂમાફિયાઓને જ થાય છે. કારણ કે ખેડૂતને એવું કહે છે કે ચલો અત્યારે જમીનની માનક વેચવા નીકળ્યો છે કોઈ અને જે કિંમત ચાલે છે એના કરતાં વધારે કિંમત કહી અને પૈસા આવે છે. હમણાં હવે તમે સહી કરો, પૈસા આવે પછી નથી આપતા, એટલે દસ્તાવેજ થઈ જાય છે અને પછી જતા રહે છે, પૈસા ખેડૂતને મળતા નથી. અને પછી ખેડૂત જ્યારે કહે કે મને પૈસા નથી મળ્યા, મારો ખોટો દસ્તાવેજ થયો છે, ત્યારે એ સાબિત થઈ શકતું નથી. એટલે ત્યારે આ ભૂમાફિયાઓ અને એની સાથે સંકળાયેલા અધિકારી સરકારી કંઈ એની સાથે જે કંઈ લિંક હોય તે એ બધા જ લોકો એવું પુરવાર કરે છે કે અમારી પાસે પેપર પર છે અને કબજો ખેડૂતનો, એટલે જે ગુનેગાર છે ખેડૂત છે. એટલે આ કાયદાથી સૌથી મોટો જે ફાયદો થાય છે એ જે લોકો જે આ છેતરપિંડી કરે છે ખેડૂતોની, જે ખેડૂતોને છેતરવાનું કામ કરે છે અને ઈરાદાપૂર્વક કરે છે, આ ફાયદો સીધે સીધો એમને થાય છે. આ કાયદાથી ખેડૂતને ફાયદો થતો બિલકુલ નથી. અને શહેરમાં પણ પ્લોટ અને મકાન ને દુકાન પચાવી પાડનારા લોકો પણ હોય છે, માત્ર ખેડૂતની વાત નથી, બધા કિસ્સામાં પણ ખોટા પુરાવા ઉભા કરીને ખોટી વાત. અરે કઈ કિસ્સા તો એવા છે ખેડૂતનું નામ જ ના હોય અને ભરતો ખેડૂત બની જાય કે મારું નામ છે, હું છું, એના બદલે કોઈ બીજો વ્યક્તિ જતો રહે છે ત્યાં અને એ દસ્તાવેજ કરી આપે છે અને એના કેસ થાય છે અને તો પણ ખેડૂતની જમીન જાય છે અને એ બિચારા ખેડૂતે છેલ્લે આત્મહત્યા કરવી પડે છે. એટલે આજે એમનો કાયદો છે, આ જે પ્રોહિબિશન એક્ટ 2020 છે એની સૌથી મોટી આ ખામી છે. એટલે તો અત્યારે કોર્ટમાં પડતર છે અને અને એના જ કારણે ખેડૂતો હું આવું તમારી પાસે વચ્ચે નહીં બોલતા. હું આ ત્રણેયને પહેલા જવાબ લઈ લઉં. હું આવું તમારી પાસે આવું. ગાબુભાઈ, કે આ કહે છે કે કાયદો બની ગયો, પણ તમારી પાસે એવા કિસ્સાઓ આવે છે કે કાયદા બન્યા છતાં, એની અરજી ગઈ છતાં, કલેક્ટર પાસે આવ્યા છતાં એ ખેડૂત છે અથવા એ મધ્યમ વર્ગનો માણસ છે એ પીસાતો હોય, ચક્કર કાપતો હોય? સાચી વાત છે, બિલકુલ.
જે સરકારે આજે જે લેન્ડ ગ્રેબરનો ભૂમિ માફિયાઓ માટેનો જે કઈ કાયદો બનાવ્યો એના આપણે આવકારીએ છીએ, પણ એનું અમલીકરણ કેટલું સવાલ ત્યાં જ આવીને ઉભો રહેશે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે કલેક્ટર ની અંદર તમે જાઓ તો ખેડૂતને સાંભળવા વાળો કોઈ નથી. અને અમુક ગરીબ ખેડૂત જ પીસાતો હોય છે. ગરીબ ખેડૂતની જ અંદરથી સહયોગ કરી લેવામાં આવું કે ભાઈ તને અમારા પૈસા આપીએ છીએ, તો એને સહયોગ થાય. સહયોગ થયા પછી આ લોકો હાથ અધ્ધર કરી દેતા હશે કે બે ચાર દિવસમાં પેમેન્ટ આપીશું. આ ભૂમાફિયાનું કામ છે. આમાં સખતમાં સખત આ લોકોને સજા થવી જોઈએ અને કાયદાનું પૂરેપૂરું અમલીકરણ થવું જોઈએ. જો કાયદાનું અમલીકરણ નહીં રહે તો ખેડૂત પણ નહીં રહે, કારણ કે ભૂમાફિયાઓ આખા ગુજરાતની અંદર ફરી વળે છે અત્યારે. જેના માટે જે સરકારે કાયદો બન્યો છે એ કાયદા હેઠળ જેટલું બને એટલું ઝડપથી સરકાર આના ઉપર અમલીકરણ કરે એ જરૂરી છે. આજે સામાન્ય માણસની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આજે મોડ મોડ એને જમીન બચાવીને રાખી હોય, એના બાપે બાપની મિલકત બચાવીને રાખી હોય, અને અત્યારે જ્યારે એને તોકણ જઈને 7-12 જોવો ત્યારે એનું નામ જ નીકળી ગયું હોય, અને તોકણ જવું તો તમે તમે કોર્ટમાં જતા રહો. તમે મામલતદાર એવું કહી દે કે ભાઈ તમે કલેક્ટરમાં જાઓ, કલેક્ટર કહે કે તમે તોકણથી કોર્ટમાં જતા રહો, અમે કશું જાણતા નથી. ખેડૂતની પાસે એક પણ વસ્તુ એની સહી કરેલી નથી. અને સતો જે આ ભૂમાફિયાઓને અત્યારે જે ત્રાસ મચાયો છે જેના કારણે ખેડૂત જબરજસ્ત પ્રતિ અત્યારે હાલ દુખી છે, અને એના કારણે કઈ લોકોનો આપઘાત કરવાનો વારો આવ્યો છે. તમે આખો દિવસ જોશો તો મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, લોકો થેલીઓ લઈને બિચારા ફરતા હોય છે. સામાન્ય માણસો એમનું સહેજ પણ કામ થતું નથી. અને જે કોઈ આ નેતાઓનું તો પહેલા કરવા જોઈએ, એમને નેતાઓ છોડવાના જોઈએ, કારણ કે નેતાઓથી જ શરૂ થયું છે. જે કોઈ પાર્ટીના નેતાઓ છે એ નેતાઓથી જ આ વસ્તુ શરૂ થઈ છે. સામાન્ય માણસે વર્ષો પહેલા જમીન આપી હોય, આ જમીન ઉપર પાછા દલાલો આવીને જોઈ હોય તો એકાંત કબજો ખરેખર ખેડૂત નો હોય, પણ જે દલાલો હોય એ દલાલો આવીને જમીન જોઈ ગયા હોય અને જોયા પછી કા તો અમે પતાઈ લઈશું. એટલે પેલા ભૂમાફિયા દલાલો વચ્ચે રાખી અને તરત જ એના તોકણથી એનો દસ્તાવેજ પૂરેપૂરો થઈ જતો હોય અને તોકણથી બારોબાર એની જમીન થાય, પેલાનો તો ખાલી કબજો જ રહ્યો હોય. એટલે આ બધું બને છે કઈ રીતે? આટલો બધો જો સુધારો જમીન ની અંદર કરવા છતો આવું બને છે કેમ? તો લોકો થેલીઓ ના દેખાવા જોવાની દેખાય છે એવું કે છે. ઓકે, હું આવું તમારી પાસે. સંઘાણી સાહેબ, આ જે આખો આખા જે લેન્ડ ગ્રેબિંગ નો કાયદો બન્યો, અને ચલો કાયદો બન્યો એની પહેલા પણ એવા ઘણા બધા કિસ્સા થતા હશે કે કોઈ ગરીબ માણસનું, કોઈ લાચાર માણસનું કોઈ લઈ લે અને મુદ્દો જ્યારે પોલીસ પાસે પહોંચે ત્યારે એ માત્ર વગદાર માણસનું જ સાંભળે અને થોડા ઘણા પૈસામાં વેચાઈને એવા કેટલાય કિસ્સામાં એ પેલા ગરીબ અને મધ્યમ વર્ગને સામેથી ફસાવતા હોય તો એ પોલીસમાં રામ નહીં વસતા હોય કે આટલા બધા કિસ્સાઓ આપણે ત્યાં છે કોર્ટો અને સુપ્રીમ કોર્ટો સુધી પહોંચી જાય તો કરવું શું પડે કે આ મુદ્દો પોલીસથી જ અટકી જાય, પોલીસ પોતે જ એક્ટ કરે અને આ જે ગુજરાતનો સામાન્ય માણસ છે એ લૂંટાતો બંધ થાય, લાચાર થતો બંધ થાય. હેમંતભાઈ જી બોલો, તમારો અવાજ આવે છે. કે આ કાયદો 2001 વર્ષ પહેલા બન્યો. એ પહેલા 2011માં હું જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બરોડામાં હતો ત્યારે એડિશનલ ડીજી સુધીરસિંહાએ એક સર્ક્યુલર બહાર પાડેલો કે આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને એમાં કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. એ વખતે જે અધિકારી એ હુકમને માન્યા એને ગુના દાખલ કરેલા, પણ ત્યાર પછી પ્રાથમિક તપાસ કરી પોલીસ અને ઉચ્ચ અધિકારીની મંજૂરી સીટ તરફથી આવે અને ઉચ્ચ અધિકારી તરફની મંજૂરી લઈ અને ગુના દાખલ થતા હતા. એવા સંખ્યાબંધ કિસ્સાઓ મારા ધ્યાનમાં છે કે પોલીસ અધિકારી ઘણીવાર કોર્ટમાં કેસ ચાલતો એટલે દિવાની પ્રકારની તકરાર છે એમ કરીને રિપોર્ટ કરી દેતા હોય છે અને કહેતા ભી દીવાના તો પડતા ભી દીવાના એમ ઉપર એ ફાઇલ થઈ જતું હોય છે. એ વાત સાચી છે આપની, પણ જ્યારે પોલીસ અધિકારી કોઈ પણ કોર્ટમાં સિવિલ મેટર આવતી હોય ને કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તેને દાખલ કરવો જોઈએ અને કરવો જ જોઈએ. હું આપને એક એવા ઉદાહરણ આપીશ કે વડોદરાની અંદર 2012માં હું જેપી રોડ પોલીસ સ્ટેશનમાં હતો, મારા જ્યુરિસ્ડિક્શન નહોતું. એક પટેલ રડતો મારી પાસે આવ્યો અને એને બન્યું એવું કે બરોડાના બોર્ડરમાં એટલે બરોડા રૂરલ એરિયામાં એની જમીન હતી અને એ જમીનની અંદર એક આ ભૂમાફિયા ગયા અને જમીનની સ્ક્વેર ફૂટનો ભાવ ત્યારે માર્કેટ રેટ કદાચ 180-190 રૂપિયા ફૂટ હશે તો એની 10 વીઘાની જે કાંઈ સ્ક્વેર ફૂટ થાય
એ જમીનની એને 205 ની લાલચ આપી અને બાનાખત કરવાનું કીધું. હવે બાનાખત કરવા માટે એ સબ રજિસ્ટ્રારની કચેરી ગયા. જે ગુનેગાર હતા ભૂમાફિયા સાહેબ, એને બાનાખત લઈ અને સ્ટેમ્પ ડ્યુટી જે માર્કેટ રેટ ની હતી એટલી લીધી ટ્રેઝરીમાંથી સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ લીધા અને પછી અંગૂઠા મારી અને દસ્તાવેજ કરવાનો છે તારો એવી રીતે દસ્તાવેજ કરીને ઉપર દસ્તાવેજ નું પાણીયું જોડ્યું અને નીચેથી નીચે પેલી બાનાખત ની એમ કરી અને છેલ્લે જયારે થયું ત્યારે એ દસ્તાવેજ થઈ ગયો હતો અને બાનાખત નીકળી ગયું હતું અને બિચારા ખેડૂતોએ બધાએ અંગૂઠા મારી દીધેલા અને આ કેસ મારી પાસે આવ્યો 200 કરોડ ની જમીનમાં. પણ મારા બદનસીબે એ બરોડા રૂરલ નું હતું, શું થયું એ મને ખબર નથી. એવી રીતે કેટલાક કિસ્સાની અંદર એવા પણ બનાવ બનતા હોય છે કે બાનાખત બને, દસ્તાવેજ નો સંબંધ થાય એટલે ખેડૂતને ઘણીવાર આજથી 8-10 વર્ષ પહેલા રોકડા રૂપિયા બતાવે, રોકડા રૂપિયા બતાવીને કે તું સહી કરી દે એટલે રૂપિયા આપી દે. જેવો પેલો રજીસ્ટ્રારની કચેરીમાં સહી કરી દે સાહેબ એટલે પેલો રૂપિયા લઈને ભાગી જાય, જા હવે કોણ તું કોણ હું. આવા કિસ્સા પણ બનેલ છે, એવા કિસ્સા પણ બનેલ છે કે જે માણસ ફરતું હોય લંડન હોય અને એ જ નામના માણસના ફોટો ગમે ત્યાંથી શોધી અને ખોટા બાનાખત કરી અને દસ્તાવેજ થઈ ગયેલા, દસ્તાવેજ ને ત્યાં મકાન બનતા હોય ત્યાં પેલા ભાઈ વિદેશ થી આવે તો કે ભાઈ આ તો જમીન મારી છે, હું તો લંડન રહું છું, તો મને પ્રવીણભાઈ ને પ્રવીણાબેન ને વેચી છે, તો પ્રવીણભાઈ ને પ્રવીણાબેન તો હું છું, તું કેવી રીતે આ પ્રવીણભાઈ ને પ્રવીણાબેન એવી જમીન આપી દે. થઈ ગયેલા એ કેસ મારી પાસે આવેલો અને એમાં પછી ફરિયાદી એ બારોબાર સમાધાન કરી લીધું, સારી વાત છે, એને ન્યાય મેળો ભલે એને ફરિયાદ ન કરી. એવા તો સંખ્યાબંધ લેન્ડ ગ્રેબિંગ ના કિસ્સાઓ છે કે જયારે આ જે કાયદો હેમંતભાઈ હું આપને કહું કે બનાવ્યો છે 100% સારો છે, પણ જ્યાં સુધી ચાર્જશીટ થાય નહીં ત્યાં સુધી ક્યારેય એને જામીન ઉપર છૂટવા ન જોઈએ. કારણ કે બરોડાની અંદર હજી હું 4 દિવસ પહેલા જે મેટરમાં ગયો હતો આપને હેમંતભાઈ ખબર હોય તો મારે કાયદા વિશે વાત કરવાની છે, કાયદા વિશે સમજાવું છું. ઓકે, હું આવું તમારી પાસે હાર્દિકભાઈ. એક મહત્વનો સવાલ એ છે કે આ કાયદો બન્યો એ ડિસેમ્બર 2020માં બન્યો, બરાબર. હવે માનો કે ડિસેમ્બર 2020માં લાગુ થયો, એની પહેલાની કોઈની જમીન, દુકાન, મકાન કે ખેતીલાયક જમીન કે પ્લોટ કોઈ પચાવી પાડ્યો, એનો કોઈ કેસ કોઈ પણ જ્યુરિડિક્શનમાં ચાલતો હોય તો એને એ વ્યક્તિ આ કાયદા હેઠળ અરજી કરી શકે કે ના કરી શકે, એની અરજી ઉભી રહે કે ના ઉભી રહે. જો એક બેઝિક વસ્તુ છે, આ કાયદો આવવાનું સૌથી મોટું કારણ એટલા માટે છે કે જેમ આપણે પહેલા ડોક્ટર હતા, જનરલ સર્જન, એ બધી સર્જરી કરતા હતા, તમને પેટમાં દુખતું હોય તો એ સર્જરી કરે, પગમાં કંઈક ખસતું હોય તો બી થાય. પછી જેમ એમાં સ્પેશિયલાઇઝેશન આવ્યું કે પેટના સર્જન અલગ, આના અલગ, આ રીતે એવી રીતે જે કાયદા આપણી પાસે હતા, જે અંગ્રેજોના જમાનાના બનાવેલા, જેની અંદર દરેક વસ્તુની વસ્તુ છે જ, ફોર્જરી માટેનો કાયદો છે, ખોટા દસ્તાવેજો માટે દરેક માટેની ઓફેન્સીસ છે, પ્રિસ્ક્રાઇબ ડેફિનેશન છે, એની સજાઓ પણ છે. પરંતુ આની રીતભાત બદલાઈ, જેમ હમણાં પોલીસવાળા સાહેબે, જેમ ડીવાયએસપી સાહેબે કીધું કે જે રીતના બધા ઉદાહરણો આપ્યા કે જેમ બાનાખત મુકાતું હતું, પહેલા બાનાખત રજીસ્ટર્ડ નતા થતા, દસ્તાવેજો આ રીતે નતા થતા, હવે એમાં રેકોર્ડિંગ થવા લાગ્યું, તમારું વિડીયો રેકોર્ડિંગ થાય છે, પહેલા ખાલી ફોટા પડતા હતા, એમ એમાં બી દરેક વસ્તુમાં ચેન્જ આવ્યો, એમ આ એક એક્ટ બન્યો. આ એક્ટની અંદરની એક બહુ મહત્વની વસ્તુ જે અંડર ચેલેન્જ છે, પણ એક બહુ મોટી વસ્તુ છે કે જેની અંદર સક્સેસર ઇન ટાઇટલ પણ છે. એટલે કે કેવું કે જે તમે આજની જે ઉદાહરણ જેના પર આપણે આ મહા ડિબેટ કરી રહ્યા છીએ, એવા મંથન કે જેની અંદર એના ફાધર એ સુસાઇડ કર્યું હતું અને જે વ્યક્તિએ એને લેન્ડ ગ્રેબ કરી હતી એમની, એનો છોકરો આજે જઈને કહે છે કે તે મારા બાપનું કે મારું કશું ના બગાડી શક્યો અને પોતે સુસાઇડ કર્યું. એટલે આ કાયદાની અંદર એક બીજી વસ્તુ પણ એ છે જે સક્સેસર ઇન ટાઇટલ, એટલે કે તમારા ફાધરે અથવા તમારા આગળના લોકોએ જો કોઈ જમીન પચાઈ પાડી હોય, એ હાલ નથી, તમને એ વસ્તુનું ખ્યાલ પણ નથી, તમે એ ટાઇટલ વખતે અથવા એ દસ્તાવેજ કે એ વ્યવહાર વખતે તમે એક્ઝિસ્ટન્સમાં જ નતા, તમે જાણતા જ નતા, છતાં પણ તમે એમાં આરોપી બની શકશો. તમારી પાસે તમારા ફાધરે ખોટી જમીન કે પચાવી હશે તો તમને એમાં પણ નડશે. આ અંડર ચેલેન્જ છે. અને જેમ આપ કહો છો કે એક વસ્તુની એક જ ફરિયાદ હોય, તમે એક વાર જઈને કોર્ટને કહી દીધું કે મારી આ જમીન પચાઈ પાડી છે કોઈ પણ વ્યક્તિએ, એની કેસ ચાલુ છે. કેમ કલેક્ટર પાસે ના જઈ શકે? તો કલેક્ટરની SIT ની જે સ્થાપના છે સ્પેશિયલી આ કાયદાની અંદર, કલેક્ટર ઇઝ હેડ ઓફ ધેટ કમિટી. આ સ્પેશિયલ, મેં કેમ કીધું, જનરલ સર્જન તો હતા જ, એમ કાયદો પહેલા બી હતો, SIT પહેલા પણ હતું, હવે આ સ્પેશિયલાઇઝેશન થયું કે જે અંદર કલેક્ટર, પોલીસ DSP છે, રેવન્યુના ઓફિસર્સ છે, આ બધાની એક કમિટી બની છે, આનું સ્પેશિયલાઇઝેશન છે, એના માટે ફરક થયો. અને આ જે DYSP સાહેબે કીધું
કે આ કાયદામાં એવું છે કે ચાર્જશીટ મુકાતા પહેલા જામીન મળી જાય છે તો એ મળી જાય છે? ના, એવું છે, બેઝિક પ્રિન્સિપલ ઓફ લો એવો છે કે જેમાં 3 વર્ષ સુધીની સજા હોય ને તેમાં જામીન પાત્ર ગુનો કહેવાય. આમાં મિનિમમ સજા 10 વર્ષની છે. ઓકે, અને ઓફેન્સ થયા ને એટલે રજીસ્ટર્ડ થયાથી એફઆઈઆર થયાથી એ 30 દિવસની અંદર ચાર્જશીટ કરવાનું છે. એટલે આટલી જલ્દી અંદર ચાર્જશીટ ની પહેલા બેલ મળવા શક્ય. ચલો કિશનજી, તમારે જે બચાવ કરવાનો કર લો. બે મિનિટ આપું, બે મિનિટ તમને. હા ચલો, સંપૂર્ણપણે પારદર્શકતાથી પ્રથમ વખત એવું બન્યું. તમે આંકડાઓ બોલ્યા છે ને, આંકડા રિપીટ નથી કરતો, પણ સ્પેશિયલ કોર્ટોની રચના થઈ છે, એમાં સ્પેશિયલ પ્રોસિક્યુટર એટલે વકીલોની નિમણૂક થઈ છે, 190 ચાર્જશીટો ફાઇલ થઈ ગઈ છે. અને બીજી એક વાત, અહીંયા વકીલ શ્રી પણ બેઠા છે અને ડીવાયએસપી શ્રી પણ બેઠા છે, અને રેવન્યુના અધિકારી એમણે પોતે એક વાત સ્વીકારી અને બ્રહ્મભટ્ટ સાહેબે બોલ્યા, સી ઇટ વોઝ અ ટાઈમ કે જયારે આપણે ખાલી સહયોગ કરી દેતા હતા, અંગૂઠાઓ ચાલતા હતા. ઇટ્સ બીન લોંગ ટાઈમ ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટોમાં કે જયારે તમે દસ્તાવેજ કરવા જાઓ છો, દસ્તાવેજ નોંધણી અધિકારી તમને પૂછે છે, સોગંધ લેવરાવે છે, સહી કરાવે છે કે તમારે ભય ધમકી સંપૂર્ણપણે સભાના અવસ્થામાં તમે આ કરો છો ને. જે લોકો રેવન્યુના જાણકાર છે ને, આઈ વિશ કે આજની આપણી ડિબેટની ટીમમાં એક રેવન્યુ લોયર હોવા જોઈતા હતા. આપણે વિષય બોલવા કે જયારે આપ દસ્તા, હવે તો એવું કહે આપણે સેઢા માટે ભાઈઓ ભાઈઓ વચ્ચે ખૂનો થઈ ગયેલા દાખલા છે. આપણે જયારે દસ્તાવેજ કરવા જઈએ છીએ, અંગૂઠો મારીએ છીએ, એ સાહેબે કીધું એમ 100 રૂપિયાનો ભાવ ને 235 રૂપિયાનો ભાવ, કોઈ અત્યારે એટલું ડફોળ નથી કે ભાવ નક્કી કર્યા પછી સીધો સહી કરીને જતો રહે. વિષય વસ્તુઓ ત્યાં પણ આવી છે કે મેં જે ભાવે સોદો કર્યો હોય, કોઈ બોર્ડ ચડાવે, ભાવ વધી જાય, લાગે કે એરિયાનું ડેવલપમેન્ટ થાય છે, અને પછી બંને પાર્ટી, મારી સહાનુભૂતિ ચોક્કસપણે જેમની સાથે, પણ એવા કેટલા ભય થયો, બંને સિક્કાની બંને બાજુ છે, રેવન્યુમાં રેવન્યુમાં સિક્કાની બંને બાજુ. તમે સીધી રીતે ભૂમ આપી આવવાનો બચાવ નહીં, બચાવની વાત ના આવે, બચાવની વાત જ ના આવે. શું બોલ્યા, વાત તમે એવું કહો છો કે જે ખેડૂત છે એમ કે જમીનનો ભાવ વધી ગયો? ખેડૂતોની વાત નથી, આમાં વાત નથી, અમદાવાદ છે, કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં 26 ફરિયાદ નોંધાઈ, 6,87,545 ચોરસ મીટર જમીન મુક્ત કરી અને 118 આરોપીઓ પર ઓલરેડી પગલા લેવાઈ ગયા. એટલે આખા અમદાવાદમાં 26 ફરિયાદ નોંધાઈ? નહીં, ના ના ના, 118 26 ફરિયાદ નોંધીને કેટલા કિસ્સા નોંધાવ, સાબિત થવું અગત્યનું છે. અરે બહુ ફરિયાદ નોંધવી એનાથી શું? હમણાં જ બ્રહ્મભટ્ટ સાહેબે કીધું, હમણાં ડીવાયએસપી સાહેબે કીધું, અલ્ટિમેટલી સજા સુધી પહોંચવા જોઈએ. મુદ્દો ખાલી એટલો જ છે, સજેશન માનો તો સારી વાત છે, કે એક યાત્રા કરો અને તમે એવું જાણવાનો પ્રયત્ન કરો કે જેન્યુઅન માણસ છે. બધું જ આજે તમે કીધું કે ભાવ વધી ગયા ને પછી એને પછી ત્રાગુ કર્યું ને વધારે પૈસા, ના ના, આઈ ડીડન્ટ સે ધેટ. એ બધાની છોડ, સરકારની બંને બાજુ છે. હા, હું એ કહું છું, એમની બે બાજુની ચર્ચા થઈ, પણ જેન્યુઅન લોકોને શોધો ખાલી. અને સરકારી, તમને ખાલી સરકારી સિસ્ટમમાં જ્યારે તમે તમારા લમણે કોઈ, ખાલી શોધો, લમણે કોઈ ગન મૂકી અને તમને દસ્તાવેજ ગુજરાતમાં નથી કરાઈ શકતું, નંબર વન. નંબર ખાલી કિસ્સાઓ જાણજો. હા, એટલે જે લોકો છેતરપિંડી કરી છે, અચ્છા, બીજું નશ્યત કરવા જ રહ્યા, જેમણે ખેડૂતોને છેતર્યા છે એમને નશ્યત કરવા જ રહ્યા. એક વર્ષ આ કાયદા અને કિશનજી થશે ને ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું. ડિસેમ્બરની વાત છે, ત્યાં સુધી હું 3-4 કિસ્સાઓને શોધી લઉં જે લોકો અહીંયા ડરે નહીં ને આવે અને બોલે. હા, ત્યારે આપણે ફરી ચર્ચા, કાયદેસર બોલવું જોઈએ. આજે છે ને, દરેક જિલ્લા કક્ષાએ 7 સભ્યોની કમિટી છે. હેમંતભાઈ ઘરમાં જાય અને એવું કે કેટલા લોકો છો ઘરમાં, તો કે 6 લોકો, તો કે 5 થઈ જશો તો ગમશે, એવી રીતે પણ જમીનો પડાવેલી છે. એટલે હું એ જ કહું છું કે આવા લોકોને ન્યાય મળવો જોઈએ જો તમારા સુધી અરજી પહોંચી હોય. ચોક્કસપણે જિલ્લા કક્ષાએ 7 સભ્યોની કમિટીની રચના છે. આટલા વિક્રમજનક કેસો થયા, વિક્રમજનક જમીન આપણે પાછી લીધી, પુરવાર થયું કે આ જમીન માફિયાઓએ ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીન છે. પણ એમાં એકલા ખેડૂતોની જમીન નથી, પણ સરકારી જમીન મોટા પ્રમાણમાં છે. પણ એમાં જે છૂટ ભૈયાઓ દલાલો હોય ને એ બધાને તમે લઈને ફિટ કરી દીધા, પણ જે નહીં સોનાના કડા અને બધી મોટી મોટી ચેનો આટલી બધી ભારે ભારે લઈને ફરતા હોય, એવો એક પણ ભૂ માફિયા જેલમાં નથી ગયો. મને કોણ સારા સારા ખબર તમે, મારા 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 પોતાના ધ્યાનમાં જે અત્યારે છેલ્લા 4 મહિનાથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસે અને કમિટીએ જે કામગીરી પ્રારંભ કરી છે, સારા સારા બિગ શોટ્સ, મોટા મોટા નામો રાજકીય રીતે સંકળાયેલા, બધી પાર્ટીઓ જોડે સંકળાયેલા લોકો જેલમાં ના જવા માટે, જામીન લેવા માટે હાર્દિકભાઈ બેઠા છે, પૂછો કેટલા ધક્કા ખાય છે. ખાલી સારા સારા લોકો, ખાલી મારો તો એટલો જ મુદ્દો છે કે જે બચારો
પોતાની કમાણીથી કમાયેલો હોય અને વારસામાં મળેલું હોય એના ઉપર આઈને કોઈ સિગ્નેચર મળવો જોઈએ અને એના ઉપર કોઈ એન્ટ્રી ના પડી જાય ને એનો ખાલી મુદ્દો છે. ઓકે ચલો યુવરાજસિંહ, આમ તો બહુ સરસ રીતે એમણે સ્વીકારી લીધું ને કીધું ખરું કે ભાવ વધી જાય ને ખેડૂત ફરી જાય અથવા વેચનાર માણસ ફરી જાય ટૂંકમાં. એટલે એકલા આ દોષિત નથી, દોષનો ટોપલો એમણે જે લોકો ભોગ બને છે એના પર ઢોળ્યો. સંઘાણી સાહેબે જે વાત કરી એમાં જે કિસ્સો એમણે કીધો તો એમાં કિસ્સામાં દસ્તાવેજ થઈ ગયો અને હવે લેન્ડ ગ્રેબિંગના કાયદા પ્રમાણે ફરિયાદ કરે તો દોષિત કોણ? તો દોષ એ ખેડૂત જ થવાનો છે, એ ભોગવવાનું ખેડૂત ને જવાનું છે. એને એના રૂપિયા નથી મળ્યા છતાં એની જમીન એની મિલકત જવાની છે. મારા જ ગામનો કિસ્સો છે, બકાજી બબાજી કરીને નામનો વ્યક્તિ છે, એમને જંત્રી પ્રમાણેના જે પૈસા હોય એટલા ચેક આપી દીધા અને બાનાખત કરવાનું કહી અને દસ્તાવેજ કરી લીધો. હવે પેપર ઉપર એવું થાય કે એને દસ્તાવેજ કરી આપ્યો છે. હવે લેનાર પાર્ટી અને મોટે ભાગે લેનાર પાર્ટીઓ કોણ હોય છે? તો મોટા ભાગના નેતાઓ છે. ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, મોટે ભાગે નેતાઓ અને મોટા માથાઓ છે જે લોકો જમીનો લેતા હોય છે, ખરીદતા હોય છે, બીજાના નામે ખરીદતા હોય, એમના માટે દલાલો કામ કરતા હોય છે અને આવી રીતે ખેડૂતને છેતરી જંત્રી પ્રમાણેના પૈસાને ચેક આપી દીધો, એના ખાતામાં ચેકના પૈસા જમા થઈ ગયા, એને ત્યાં બાનાખતના બાને જાય છે અને થઈ જાય છે દસ્તાવેજ. હવે પેલો એની પર ફરિયાદ કરે છે કારણ કે મારી જમીન દબાઈ છે, મારી જમીન પચાવી છે. આ કાયદાનો ફાયદો એમને મળવાનો છે. આપ જાઓ ને સામે જાય છે કે મેં દસ્તાવેજ કર્યો છે, પૈસા નથી ચૂકવ્યા, દસ્તાવેજ કર્યો છે, ના ખેડૂતે મારી જમીન પથાઈ પડી. એટલે આ કાયદાનો જે ફાયદો છે જે ખેડૂતને મળવાનો છે કે જે નાના માણસને મળવાનો, એના બદલે જે ભૂમાફિયાઓ છે, જે નેતાઓ છે, જે મોટા માથાઓ છે અને આપણે જે આંકડાઓ આપ્યા, આ આંકડાઓમાં ક્યાંય કોઈ મોટું માથું નથી, કોઈ નેતાનું નામ નથી. આ માત્ર ને માત્ર ખેડૂત નાના માણસને ફસાવવા માટે આવું. સંઘાણી સાહેબ તમારી પાસે. યુવરાજસિંહજી આ બોલી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાજકીય ચર્ચા અને નેતાઓની ચર્ચા કરીએ, આમાં રેવન્યુના અધિકારીઓ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ તો તમને કહું છું કે જંત્રી પ્રમાણે પૈસા અસંખ્ય કિસ્સાઓ છે, હું કિસ્સાની વાત નથી કરતો. આપણે આજી દસ્તાવેજ કરાય છે, આપણે ડિબેટ કિસ્સા એ ખેડૂત જ માટે નહીં, એ સજાય ખેડૂત ને જ થાય. ઓકે યુવરાજસિંહ, કિશનજી તમે બોલી લો, પછી હું આવું તમારી પાસે. અનઇન્ટરપ્ટેડ એક મિનિટ આપજો. યુવરાજસિંહ, મારો કહેવાનો મતલબ બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ નથી. જે ડિબેટનો અહીંયા મર્મ છે ને, જેના માટે ડિબેટ ગોઠવાય છે કે જે લોકો માત્ર અને માત્ર ભોગ બન્યા છે, જે લોકો તરકટનો ભોગ બન્યા છે, ભૂમાફિયાઓનો ભોગ બન્યા છે, જે લોકોને લૂંટ્યા છે, જે લોકોને અંધારામાં રાખ્યા છે અને ખોટી રીતે જેમના દસ્તાવેજ છે, એમને ચોક્કસપણે ન્યાય મળવો જોઈએ અને એ ગમે એટલું મોટું માથું હોય એને છોડવામાં ના જ આવવા જોઈએ. પણ રેવન્યુ એક એવી મેટર છે હેમંતભાઈ, કે રેવન્યુના બધા જ પાસા ને બહુ અટપટા પાસાઓ છે. આમાં હું કઈ સાચી વાત કરી શકું? આપણે વાત કરો, એ થવું તો જોઈએ. તમે જે કહો થવું જોઈએ, એટલા માટે આપણો છે ખેડૂત નહીં. 6800 સરકારી છે ને સ્વીકારીએ છે. 6884 અરજી ઇમ્પ્લિમેન્ટેશન તો થવું જોઈએ. 4484 માં તપાસ પૂર્ણ ફાયદો તો થવો જોઈએ. આ નાની વાત છે, મારી વાત તમે જે કહો છો અહીં કહો છો કે સ્વીકારીએ. તમે સારી વાત કરી, તમે વાત સારી કરી, પણ વાસ્તવમાં ધરતી પર જમીન પર 1100 ખેડૂતને એના ફાયદો આપ્યા એકલા ગુજરાતમાં. તમારે મોટા માથા કે નાના ભૂમાફિયાઓ ની વાત ચાલો, નાની તમે ખાલી ફસાઈ સ્વીકારી લેશે પછી એ સ્વીકારશે. ચલો સંઘાણી સાહેબ, તમે હાથ ઊંચો કરતા હતા, આ બે તો દલીલો કરતા હતા, કોઈ તમારી વાત હતી, બોલો સંઘાણી સાહેબ. કહેવાનું એ છે કે જે દસ્તાવેજો બાનાખતના નામે દસ્તાવેજ કરી લે, તો એવા કિસ્સાની અંદર મેં એવું પણ જોયેલું છે, જાણેલું છે, કારણ કે મને ગુનો રજીસ્ટર કરવાની મારી પાસે પોલીસ સ્ટેશન નહોતું, પણ જે તે સબ રજીસ્ટ્રારની પાસે એનો વકીલ જાય, બારોબાર અંગૂઠા પડાવે અને સબ રજીસ્ટ્રાર ખાલી વિડીયોમાં બોલી જાય, તો એવા કિસ્સાની અંદર જયારે ખોટો દસ્તાવેજ બનાવ્યો અને પછી સ્ટેમ્પ બાના રજીસ્ટર બાનાખત બનાવ્યું ખોટું અને પછી જંત્રી મુજબનો દસ્તાવેજ બની ગયો, તો એવા કિસ્સાની અંદર એને પકડી શકાય, ચોક્કસપણે પકડી શકાય. પણ હું અહીં બોલીશ તો આ બધા ભૂમાફિયા એ પુરાવા નાશ પા કરી દેશે. આપને જયારે સમય મળશે મને કહેજો, ચોક્કસપણે હું મેં અત્યાર સુધીના મારા અનુભવ એમાં નિચોડ રૂપે હું ઠાલવીશ અને 100% એને પકડાવીશ. પાકું સંઘાણી સાહેબ, આપણે આઈઓરા પોર્ટલ છે, આઈઓરા પોર્ટલ છે, આખા ગુજરાતમાં કોઈની પણ સાથે છેતરપિંડી થઈ હોય, ભય હિંસા તાકાત બચાવ કર્યું, તો આઈઓરા પોર્ટલ પર એક બ્રેક લેવા છે. બ્રેક લઈએ અને કિશનસિંહ તમે કહેતા હતા એની બ્રેક પર જતા પહેલા ખાલી એટલું કહું છું કે મહેસૂલના કાયદાઓ અટપટા હોય
तो हम एने सीधा करो, आपने कोण रोके छे? खरेखर तो मानस पीसाई रह्यो छे, ए मोटी वात छे। तमे जाते कहो छो कि महेसूलना कायदा अटपटा छे, तो वास्तवमां पीसाई ज रह्यो होय। कदाच मारी पासे कोई किस्सो न होय पण तमारी पासे तो आवतो जोईए। ब्रेक लईए, ब्रेक पछी फोन लाइन पण खोलीशुं, जे दर्शको छे एमने कंई आ विषय पर प्रकाश पाड़वो होय अने केटलाक पीड़ित लोको पण हशे जेने वात करवी होय एमना माटे फोन लाइन पण खोलीशुं। एक ब्रेक लईए, ब्रेक पछी पाछा फरीशुं। ब्रेक पछी स्वागत छे आपનું મહામંથનમાં। આપણે કેટલાક દર્શક મિત્રોને પણ જોડી રહ્યા છીએ। હરિભાઈ ભરવાડ છે સાણંદથી, હરિભાઈ બોલો। જી સર નમસ્કાર, બધાને મારા પ્રણામ। જી પ્રણામ, બોલો। આપનો કાર્યક્રમ ખૂબ સારો છે, એટલે એ મારફતે મારે આજે જણાવું છું કે સાણંદ તાલુકાનું જામગામથી હું છું। અમારે ત્યાં જે પ્રોટીનની સ્કીમ છે મોટી ગ્રીનલેન્ડ કરીને આવેલી છે, એ બિલ્ડરે ગૌચર ઉપર 5-6 વીઘામાં દબાણ કર્યું હતું। વારંવાર પંચાયત મારફત રજૂઆત કરવા છતાં ભાઈ કઈ કરતા નથી। ગામ ગામ કયું કીધું તમે? સાણંદ ની બાજુમાં કયું ગામ? જાપ, જાપ, ZAMP, જાપ। હા જાપ। હાજી સર, પછી કલેક્ટર માં અરજી કરી તો કલેક્ટર પ્રશાસન તરફથી સારો એવો આવકાર મળ્યો। એ લોકોએ તરત જ એ ભાઈ ને અંડર કરી લીધો, બધું માપણી માપણી પૂરું પૂરતા પુરાવા કર્યા પછી। પણ એ ભાઈ ના સરકારી કચેરી અંદર ગયા પછી ચાર વકીલો રોકી અને કાયદારે તોડ મરોડ કરીને પાછા જમીન પર ઘરે આવી ગયા। જામીન મળી ગયા। તો હાર્દિકભાઈ, જામીન પાત્ર ગુનો તો છે નહીં, 10 વર્ષ ની સજા થાય તો કેવી રીતે, એટલે તો પકડ્યો હશે કેમ? લેન્ડ ગ્રેબિંગ માં જ એને એરેસ્ટ કર્યો હશે એવું નહીં હોય। ઓકે, લેન્ડ ગ્રેબિંગ માં કર્યો તો સેશન્સ ટ્રાઇબલ ઓફેન્સ છે। પહેલે જ દિવસે માણસ એપ્લિકેશન કરી દે ને બેલની, તો એની સાંભળવા માટે બીજા દિવસે આવે, એટલે મિનિમમ, અને તરત જો કોર્ટ ઓર્ડર કરે તો બી ત્રીજે દિવસે છૂટે। હમણાં કહેવા પ્રમાણે, એટલે કદાચ એમની માહિતી કદાચ અધૂરી છે, એમનો કિસ્સો સાચો હશે, પણ એની પછી પાછળ શું પ્રક્રિયા થઈ, 2 એડવોકેટ કે 5 એડવોકેટ થી મતલબ નથી। કોર્ટે જયારે યોગ્ય લાગ્યું હશે ત્યારે જ જામીન આપ્યા છે, એટલે કદાચ ઓફેન્સ અલગ રીતે। પ્રવીણભાઈ છે સુરતથી। જી પ્રવીણભાઈ બોલો। હેમંતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ, બોલો। હું આ એક ભાજપ ના આપણા કિરણસિંહ છે ને, એને વાત કરવા માંગુ છું। બોલો। આ પોરબંદર જે કિસ્સો બન્યો હતો ને, એ 15 દિવસ પછી ડિબેટ રાખીને એને એને સોલ્વ કરાવી દો ને, એ એક જોવો ને, એને કે બીજા આગળના કિસ્સા તો એક બાજુ રહ્યા, એમાં કોણ કોણ તમારી સરકાર છે અત્યારે, તો તમે તપાસ કરાવો ને એમ, અને 15 દિવસ પછી પાછી ડિબેટ રાખો, ત્યારે કિરણસિંહભાઈ ને બોલાવો કે અમે આ સબૂત ઘરે બતાવી છે, આપણે ફોલો અપ કરીશું, અને કિશનસિંહ પણ કહે છે કે એની તપાસ કરશે અને જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં કરશે। કિશનસિંહ તો વાત સાચી સ્વીકારે, પણ અમે લોકો નહીં છોડીએ, અમે લોકો તો 15 દિવસ જરૂર પડશે 10 દિવસ પછી બતાવશું, અને જરૂર પડશે 1 મહિના પછી પણ બતાવશું। આપનો આપની જે ચિંતા છે એકદમ વ્યાજબી છે પ્રવીણભાઈ। જી માનસિંગભાઈ છે ખેરાલુથી, બોલો માનસિંગભાઈ। હા હલો ભાઈ। જી બોલો। મારા ભાજપ ના નેતા પૂછ્યું છે। જી બોલો કિશનજી ને। જી બોલો સર, મારા જમીન છે 1 એકર। હલો બોલો, તમારું ટીવી નું જે વોલ્યુમ છે માનસિંગભાઈ એ ધીમું કરી દો અને સીધો સવાલ પૂછો। સર મારા જમીન પડી રહી છે 1 એકર આજે 10 વર્ષથી, મામલતદાર ને મળવું પડે, મામલતદાર ને મળો, પ્રાંત ને મળો, બાકી રહ્યું ભાજપ એલિગેટ કે ધારાસભ્ય સંસદસભ્ય બધા ભાજપ ના છે। ચાલો એક એકર જમીન ખાવા પીવા માટે એ જ હશે એવું માનું છું। મનોજભાઈ છે સુરત થી, જી મનોજભાઈ બોલો। અમારી 5 વીઘા જમીન હતી, હવે એ જમીન ની અંદર
બાંચી ટાંચી ની અંદર આપણે મંજૂરી માગી હતી બિન ખેતી કરાવવાની, પણ બિન ખેતી ન થઈ. આસામાં અમારા દાદા થી ગુજરી ગયા, પછી બીજા લોકોએ ખોટી રીતે બિન ખેતી કર્યા વગરની જમીન ની અંદર સોસાયટી બનાવી અને આખી સોસાયટી વેચી મારેલી છે. હાલ સોસાયટીના એક પણ દસ્તાવેજ થયેલા નથી. અને અમારી જમીન ના અમે કમિશનર ને ફરિયાદ કરી, કલેક્ટર ને ફરિયાદ કરી, ચીટની તપાસ કરાવી તથા અને લેન્ડ ગેપિંગમાં અમે 2 જાન્યુઆરીમાં કેસ દાખલ કરેલ છે, તથા આજે અમારી કોઈ મેટરનો નિકાલ આવતો નથી. જાન્યુઆરી 2021માં અમે કેસ દાખલ કરેલો છે. તો હવે તો ધર્મ સંકટ એ થાય અને કોર્ટો પણ એ જોવે કે કોઈ સોસાયટી બની ગઈ એના ઉપર લોકો રહેવા માંડ્યા, ભૂમાફિયા એનું પોતાનું કમાઈ ગયો, બિલ્ડર એનું કમાઈ ગયો, દંડાય વેચારા પેલા જે લોકો છે રહે છે, કોઈ તોડવાનો તો આદેશ ના આપે હું માનું છું કદાચ હાર્દિકભાઈ, જે બની ગઈ સોસાયટી અને એ જમીન રહી એને ગ્રેબ કરી લીધેલી હતી, તો બિલ્ડર કે ભૂમાફિયાને કોઈ સજા થાય કે પછી એ સોસાયટી તોડીને પાછી જમીન જાય એવું તો ના થાય ને? સોસાયટી બી તૂટી શકે એવું કશું નહીં. પણ એવો કોઈ કિસ્સો મેં તો અત્યાર સુધી જોયો નહીં કે આખી સોસાયટી તૂટી હોય. પણ એવું છે કે આખી સોસાયટી જો બની હોય તો એને કોકે લોન લીધી હોય, લોન લેતા પહેલા બેંક આપણાથી વધારે 4 વસ્તુ ચપાસે છે. અને મેં જેમ કહું છું એમ કે કેવેટ એમ્ટરકરનું એક લેટિન ફ્રેઝ છે કે ખરીદનાર સાવધ રહો. એ આખી સોસાયટીમાં કોક તો હશે માઇનોલાલ, આપણે એમ કહીએ કે જેને તપાસ કરી હશે, દસ્તાવેજો થયા હોય. હવે રેરા આવી ગયું છે જે આ પ્રમાણેની વાત કરે છે. રેરા એવું એક ઓથોરિટી છે કે જેની અંદર દર 3 મહિને બિલ્ડરે પણ રિપોર્ટ કરવાનો છે, એને કોને વેચ્યું કોને ન વેચ્યું, પ્લાન પાસ થયા છે. એટલે એકાદ ઓથોરિટી હોય તો ક્યાંક ભૂલ કે શું કહેવાય ચૂક રહી ગયું હોય અથવા ભ્રષ્ટાચાર થયો હોય. પણ એક કન્સ્ટ્રક્શન ની અંદર બહુ બધી ઓથોરિટીઝ અંદર હોય છે, એન્વાયરમેન્ટ થી લઈને જમીનમાં ખીણ ખાણ ખમજ ને બધું હોય છે. સત્ય હકીકત તો એ છે કે જે મનોજભાઈ હતા સુરત થી એ કહી રહ્યા હતા કે એ જમીન પર કોઈએ બનાવી દીધું અને વેચી દીધા, બંગલામાં રહેવાય આવી ગયા, કદાચ એવું બને કે કોઈ લોન ની જરૂર ના પડી હોય અને સસ્તા મળતા હોય લઈ લીધા હોય. ચોક્કસ એવું બની શકે, આ ન થઈ શકે એવું નથી, એવું એલિયન વસ્તુ નથી કે કદી ન જ થાય, પરંતુ આવું થવાના ચાન્સીસ બહુ ઓછા છે આજના સમયમાં. ઓકે, ચલો. રોહિતભાઈ છે સુરત થી, રોહિતભાઈ આપનો સવાલ પૂછો. હા, એક ભેસાણ તાલુકા જુનાગઢ જિલ્લામાંથી વાટુના ખારીશિયા કરીને ગામ છે, ત્યાં અમારા બેન બનાવી રહી છે. એટલે એ લોકોને જે ભાઈએ જમીન ગીરવે મૂકી ને, એટલે એમાં ગીરવે લેનાર નો કોઈ દોષ નથી, એ તો સામે સાલીને કહે છે કે ભાઈ મારું વ્યાજ કોઈને નહીં પોસાય, તમે ન લ્યો તો સારું. પણ પ્રોબ્લેમ એ હતો, આ લોકો એમ કહે છે કે કાયદા પ્રમાણે કે જે ખાતા ધારક હોય એમની રૂબરૂમાં જમીન વેચાણ ને એનું બધું થાય બરાબર. પણ આની જમીન કોરા કાગળ ઉપર સહી કરાવેલી મારા બંને વેની જમીન નું, ને તો એ નામે એના થઈ ગઈ, એનું કારણ શું? કારણ કે પ્રોબ્લેમ તો છે, આ પ્રોબ્લેમ તો છે. કિશનસિંહ, ભેસાણ તાલુકાનું વાકુના ખારીશિયા ગામ છે. ઓકે, ચાલો. તો છેલ્લી 30 સેકન્ડ તમને ભાજપ અને કોંગ્રેસ બંને ને કહું છું ને પૂછું છું કે તમે તો એટલે જતા હશો છેક શેરીઓમાં પણ ફરતા હશો, એક સામાન્ય માણસ આવા કોઈ કુંડાળામાં ફસાય નહીં તો એની માટે એ કરી શું શકે? કારણ કે એકવાર કુંડાળામાં ફસાઈ ગયો બિચારો, પછી તો એને કોર્ટ અને પોલીસના ચક્કર કાપતા કાપતા જિંદગી જતી રહે, તો એ શું કરે તો ફસાય નહીં? બાપુ પહેલા તમે, યુવરાજસિંહ. આમાં તો સરકારે જે ધ્યાન રાખવાનું છે કે ખેડૂત અથવા તો નાનો કોઈ પણ માણસ, જેમ કે શહેરમાં હોય તો મકાન દુકાન કે ઘર કંઈ પણ હોય ને, ગામડામાં ખેડૂત તો એ છેતરાય નહીં. એ કામ સરકારનું છે ને, રેવન્યુની જે વાત કરે, રેવન્યુમાં જ એવી પદ્ધતિ હોવી જોઈએ કે ખેડૂત છેતરાય નહીં. અને આ સરકારમાં છેલ્લા ઘણા સમયથી આ છેતરાયા છે. અને આ તમે જમીન ખેડૂત જવાની વાત છે ને, મારે એની સાથે એક બીજી વાત, સરકાર આ ભૂમાફિયાની વાત નથી પણ જમીન ખેડૂતોની ગઈ છે એની વાત, એક રીસર્વે છે તો ગાભુ મારી સાથે સંમત પણ થશે કે રીસર્વેમાં 5% જેવી જમીન તો જાય ને તો એની અરજી પણ લેવા તૈયાર નથી. અને ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતોની જમીનોમાં ઓછી થઈ છે, ઘટી છે, તો એ પ્રકારની કોઈને લેવા દેવા નથી. પણ જેની ઘટી માનો કે મારી ઘટી તો મારી તો ગઈ ને, અને 5% જમીન જો ઘટે તો સરકાર એની અરજી પણ નથી લેતી. ઓકે ભાઈ, આ એ વાત કે સાચું છે, એનો ખુલાસો. જામનગરથી ચાલુ થયેલી લેન્ડ સર્વેની કામગીરી, ફરિયાદો આવી હતી અને એમાં જ્યાં સુધી ખેડૂતને અથવા જે તે વ્યક્તિને
સંતોષનું સર્ટિફિકેટ એ વ્યક્તિ ના આપે ત્યાં સુધી માપણી પૂર્ણ નથી. નંબર વન. હવે તમારી વાત જો ઓફિશિયલ એક ડિબેટ નો નવો વિષય છે. આ એક જમીન જમીન હા પણ એ ઓફિશિયલ કરીશું. હવે આ વિષય પર ચાલો હવે જુઓ કરીશું શક્ય કિશનજી શું કરી શકીએ. એક મારી વાત કે પછી શું કરી શકીએ પહેલા આપણે જવાબ આપો. એ કહી દો હવે બહુ સમય નથી. પણ ભલે સરકારી ટેક્સ ચૂકવવો પડે, બીજા શબ્દોમાં નહીં બોલશું, હાર્દિકભાઈ આ પરિસ્થિતિ સમજશે, ભલે ટેક્સ ચૂકવવો પડે સંપૂર્ણપણે ચેકથી પેમેન્ટ લો અને પછી દસ્તાવેજ સહી કે અંગૂઠો મરવા જાઓ, આજ સાવચેતી 100% ચેકથી પેમેન્ટ લો. પણ હેમંતભાઈ આપણે સદભાગી છીએ કે છેલ્લા એક વર્ષની અંદર કુલ 28,61,80,000 ચોરસ મીટર જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ થવાનું અમે સ્વીકાર્યું છે. સરકારે સ્વીકાર્યું કે આ ગ્રેબિંગ થયું, એમાંથી છૂટી કરાવી જમીન 730 કરોડ રૂપિયાની જમીન સરકારી તિજોરીમાં જમા થઈ. આ ગૌરવની વાત છે ગુજરાત માટે અને ડરની વાત છે તમામ ભૂમાફિયાઓ માટે જે ગરીબ અભણ ખેડૂતો સાથે છેતરપિંડી કરી વ્યાજખોરી કરી અને જમીનો પડાવે છે, ચેતી જાય, ગુજરાત છોડવાની તૈયારી રાખે. અને આજે એક હું સારા સમાચાર વાંચતો હતો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એવો નિર્ણય કર્યો કે આવા ભૂમાફિયાઓ પાસેથી જેટલી પણ જમીન છોડાવશે ને એના પર દલિતો વંચિતો છે ને એના માટે મકાન બનાવશે. પોર્ટલ છે, તમારે એ સજેશન ને સ્વીકારવું જોઈએ. અહીંયા તે એવું કઈ કરો કે વંચિતો બિચારાને આઈ ઓરા પોર્ટલ છે, કોઈની પણ સાથે છેતરપિંડી થઈ હોય તો આઈ ઓરા પોર્ટલ પર એ લોકો અરજી કરી શકે. ચલો કિશનસિંહ, યુવરાજસિંહ, હાર્દિકભાઈ, ગાબુભાઈ અને સંઘાણી સાહેબ પાંચે મહાનુભાવોનો આભાર માનું છું. જતા જતા એવું કહું છું કે આપણે અત્યારે તાલિબાનોને તો ટીવીમાં બહુ જોઈએ છે, છાપાઓમાં વાંચીએ છે, પણ આ જે લોકો લઈ લે છે, ગામનું લઈ લે છે, પાર્કો લઈ લે છે, એ લોકો તાલિબાની છે. આપણે ત્યાં તો એ પહોંચી નથી શકવાના, પણ આ એવા તાલિબાનીઓ છે કે જે મારા ને તમારા જેવા કપડાં પહેરે છે, મારા ને તમારા જેવી ભાષા બોલે છે, મારા ને તમારા જેવા સમાજમાં રહે છે, અને એવા તાલિબાની છે કે જે આપણી વચ્ચે છે અને છતાંય આપણને દંડે છે. હું શરૂઆતમાં મેં ભગવાનની વાત કરી કે એના દરબારમાં જશો આવા ભૂમાફિયાઓ તો તમે જવાબ શું આપશો. પણ પછી રહેતા રહેતા એક કલાકની ડિબેટ ચાલી, એમાં મને એ પણ વિચાર આવ્યો કે હું તો ભગવાનની વાત કરું છું, એ તો એની માટે તો માણસે મરવું પડે અને પછી ત્યાં જાય તો સ્વર્ગ અને નરકની વાત આવે. પણ આ જિંદગી જીવવા માટે એક નાનો એવો જમીનનો ટુકડો હોય અથવા એક નાની એવી દુકાન હોય કે બાપ દાદા આપીને ગયા હોય ને, કાં તો એ મહેનતની કમાણીમાંથી ઘરવાળીના દાગીના વેચીને બનાવી હોય અને રોજના 500-700 રૂપિયા કમાતા હોઈએ અને એ જો કોઈ પચાવી પાડે તો હું એવું માનું છું કે ભગવાન પહેલા એ સરકારની જવાબદારી છે કે આવા લોકોને તમારો ડર લાગવો જોઈએ. આજે આપશો રજા.